હાઈ ફ્રેન્ડ્સ એચકે કુલ ગ્ઞાન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું એચ કે અને તમે જોઈ રહ્યા છો એચ કે કુલ જ્ઞાન ચેનલ આજના વિડીયોમાં આપણે ધોરણ બારમાં ભૂગોળ વિષયમાં આપણો પાંચમો પ્રકરણ પરિવહનને એકદમ સરળ ભાષામાં અને ટૂંકમાં સમજીશું જો તમે ચેનલ પર નવા હો તો એચ કે કુલ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો કેમ કે હું આવા જ સ્કૂલ કોલેજ અને ગવર્મેન્ટ જોબ એક્ઝામ્સને લગતા એજ્યુકેશનલ અને જનરલ નોલેજના વિડીયો લઈને આવતો જ રહું છું તો ચાલો આપણે ભૂગોળનો આપણો પ્રકરણ પાંચ પરિવહનને સમજીએ પરિવહન પાઠને પ્રકરણને સમજતા પહેલા આપણને પરિવહન એટલે શું પરિવહન કોને કહેવાય એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે વધુ સારી રીતે સમજી શકીએ તો સૌથી પહેલા આપણે પરિવહનની વ્યાખ્યા જોઈએ તો માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે પરિવહન એટલે શું કે માનવી એટલે કે આપણે અને ચીજવસ્તુ એટલે કે માલસામાન આપણે અથવા આપણે બરાબર માલ માલસામાનને એક જગ્યાએથી બીજા બીજી જગ્યાએ એક સ્થળેથી બીજા સ્થળે આપણે હેરફેર કરીએ કોઈ પણ સાધન દ્વારા તો એને આપણે પરિવહન કહીએ છીએ તો આ પરિવહનના પ્રકાર જોઈએ તો આ પરિવહન કેટલા પ્રકારથી થાય છે આપણે અને સામાનનો આપણે આ પરિવહન છે એનો આપણે કેટલા પ્રકારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ તો એના માટે પરિવહનના પાંચ પ્રકાર છે એક જમીન માર્ગ બે જળમાર્ગ ત્રણ હવાઈ માર્ગ ચાર પાઇપલાઇન અને પાંચ રૂપવે તો ચાલો આપણે આ પરિવહનના પ્રકારને સમજીએ પરિવહનના માધ્યમો એટલે કે પરિવહનના પ્રકારો આપણે પરિવહન કરવા માટે આપણે અથવા માલસામાનનું પરિવહન કરવા માટે આપણે પાંચ પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ પહેલો છે જમીન માર્ગો જળમાર્ગો હવાઈ માર્ગો પાઇપલાઇન અને રોપવે તો ચાલો આપણે એને પહેલાં સમજી લઈએ જમીન માર્ગ તો જમીન માર્ગ ઉપર એના બે પ્રકાર પડે છે એક સડક માર્ગ અને રેલ માર્ગ આપણે જમીન માર્ગે આપણે ક્યારેક નજીક જવાનું હોય કે માલસામાન લઈ જવાનું હોય તો આપણે સડક માર્ગનો ઉપયોગ કરીએ અને આપણે દૂર જવાનું હોય લાંબી મુસાફરી કરવાની હોય તો આપણે માર્ગનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે જળમાર્ગો તો જળમાર્ગોમાં જોઈએ તો એના બે પ્રકાર પડે છે એક આંતરિક અને દરિયાઈ બરાબર આંતરિકમાં આપણે જોઈએ તો નદીઓ નહેરો અને સરોવરો દ્વારા દેશના બરાબર એક કિનારાથી બીજા કિનારે એક શહેરમાંથી બીજા શહેર વચ્ચે જે વ્યવહાર થાય બરાબર જે પરિવહન થાય એને આપણે આંતરિક પરિવહન કહીએ એવી રીતે બીજો પ્રકાર છે જળમાર્ગમાં દરિયાઈ દરિયાઈ એટલે દરિયાના દ્વારા પેલા આંતરિકમાં આપણે શું હતું નદીઓ છે નહેરો છે સરોવરો દ્વારા પરિવહન કરતે હવે અહીંયા આગળ દરિયાઈ એટલે કે બંદરો પોટ બરાબર એક દેશથી બીજા દેશ સાથે આપણે લાંબી મુસાફરી માટે ચીજવસ્તુઓનું સામાનને આપણે મોકલીએ તો એને આપણે દરિયાઈ બંદરો કહીએ જેમ કે કંડલા છે મુન્દ્રા છે બરાબર આપણા મોટા દરિયાઈ બંદરો છે ત્રીજો છે હવાઈ માર્ગો હવાઈ માર્ગોમાં જોઈએ બે પ્રકાર છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય એટલે કે એ દેશની અંદર જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવા માટે અને આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે એના માટે આપણે જોઈએ તો રાષ્ટ્રીયમાં આપણે જોઈએ તો ઇન્ડિયન એરલાઇન્સ છે એ આપણે આ ભારતમાં ફરે છે બરાબર અને જ્યારે એર ઇન્ડિયા છે આપણને એક દેશથી બીજા દેશમાં મુસાફરી અથવા માલસામાનને પહોંચાડે છે જેમ કે આપણા ગુજરાતમાં આવેલું અમદાવાદમાં આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ આંતરરાષ્ટ્રીય છે ચોથો પ્રકાર છે પાઇપલાઇન હવે પાઇપલાઇન પણ એક પરિવહનનું માધ્યમ છે તો કે પ્રવાહી પદાર્થો જેમ કે પેટ્રોલ છે ગેસ છે ડીઝલ છે બરાબર કે પાણી છે તો કે પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક છે આજે આપણે જોઈએ કે જમીનની અંદર ખાડા ખોદી અને એની અંદર પાઇપલાઇન નાખવામાં આવે છે જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પાણી છે પેટ્રોલ છે ડીઝલ છે બરાબર આ પ્રવાહી પદાર્થોને આપણે ઝડપથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ આપણો પાંચમો અને છેલ્લો પ્રકાર છે રોપવે તો રોપવે એટલે શું તો રોપવેને માર્ગ પણ કહેવામાં આવે છે તો રોપવેનો ઉપયોગ ક્યાં થાય છે કે જ્યાં સડક માર્ગ કે રેલ માર્ગ કે જળ માર્ગ બરાબર કે પછી હવાઈ માર્ગની સુવિધા ઉપલબ્ધ નથી તો એવી જગ્યાએ પહાડી વિસ્તારોમાં જ્યાં સડક ના બનાવી શકાય બરા હવાઈ માર્ગો ના બનાવી શકાય બરાબર એરપોર્ટ ના બનાવી શકાય તો એવી જગ્યાએ પાઇપ રોપવેનો ઉપયોગ થાય છે તો રોપવેમાં ખનીજોની હેરફેર બાગાયતી પાકો જેમ કે ચ છે કોફી છે તો આ બાગાયતી પાકોને બરાબર પહાડ પરથી ઊંચાઈ પરથી નીચે તળેટીમાં લાવવા માટે ક્યારેક મુસાફરોનો પણ ઉપયોગ થાય છે તો ઊંચા પહાડ ઉપરથી કોફી છે બરાબર કે બાગાયતી ખેતીમાં આપણે જોઈએ કે ચા છે કે મુસાફરોને ઊંચાઈ પરથી નીચે તળેટીમાં લાવવા માટે રોપવેનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે આજના વિડીયોમાં આપણે પરિવહનના માધ્યમોમાં આપણે જમીન માર્ગ અને એના એના પેટા પ્રકારમાં સડક માર્ગ અને રેલ માર્ગને જોઈશું જમીન માર્ગ તો આપણે જોયું કે ભાઈ પરિવહનનો પહેલો પ્રકાર છે જમીન માર્ગ તો જમીન માર્ગના બે પ્રકાર પડે છે એક સડક માર્ગ અને એક બે માર્ગ આપણે આગળ જોયું તો હવે આપણે આ સડક માર્ગ અને રેલ માર્ગને આપણે ડીપમાં સમજીશું તો કે સૌથી પહેલાં આપણે જોઈએ સડક માર્ગ તો તમારે અહીંયા આગળ ટૂંક પૂછાતી હોય છે સડક માર્ગનું મહત્ત્વ સમજાવો ત્રણ માર્ક્સની ટૂંક નોંધાવે છે તો આપણે પહેલાં એને જોઈએ કે ભાઈ સડક માર્ગ અને તેનું મહત્ત્વ તો ભારતીય સડકોને પાંચ વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે પહેલો પ્રકાર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બીજું રાજ્ય ધોરીમાર્ગ ત્રણ જિલ્લા માર્ગ ચાર ગ્રામીણ માર્ગ અને પાંચ સરહદીય માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બરાબર એટલે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે જે આપણા નેશનલ હાઈવે છે એને રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય રાજ્ય ધોરીમાર્ગ બરાબર કે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આપણે એક દેશમાંથી બીજા દેશમાં પણ જઈ શકીએ જેમ કે આપણા પાડોશી બાંગ્લાદેશ છે બસ નેપાલ છે બર્મા છે આ બધા દેશો સાથે આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડાયેલો છે બીજો છે રાજ્ય ધોરીમાર્ગ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જવા માટે દિલ્હી જવા માટે આપણે રાજ્ય ધોરીમાર્ગોનો ઉપયોગ કરીએ છીએ જિલ્લા માર્ગ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે જેમ કે કચ્છ જિલ્લામાંથી આપણે અમદાવાદ જિલ્લામાં જવું હોય કે આણંદ જિલ્લામાં જવું હોય તો આપણે જિલ્લા માર્ગનો ઉપયોગ કરીએ છીએ ગ્રામીણ માર્ગ બરાબર એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે જે નાની સડકો હોય છે એને આપણે ગ્રામીણ માર્ગ કહીએ અને સરહદીય માર્ગ બરાબર બોર્ડર ઉપર જે રોડ હોય છે બરાબર પાકિસ્તાન બોર્ડર છે ચાઇના બોર્ડર છે ત્યાં આપણા જે સરહદીય માર્ગ છે જેનો ઉપયોગ મોટા ભાગે ભારતીય આર્મી કરતી હોય છે તો આપણે જોઈએ હવે કે આ સડકોનું શું મહત્ત્વ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું શું મહત્ત્વ છે તો ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા બસો ત્રેવીસ છે તમારે એમસીક્યુ અને એક માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય છે આ વારે ઘડીએ કે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે તો બસો ત્રેવીસ આપણા ભારતમાં કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે અહીંયા આગળ આપણે આ પાંચ જે ધોરીમાર્ગો છે એમાંથી સૌથી મહત્ત્વનો આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે બાકીના ચાર છે એટલા મહત્ત્વના નથી તો

બસો ત્રેવીસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે જેમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત છે નકશામાં પણ પૂછાય છે આપણે સાથે સાથે નકશાને પણ સમજીશું બરાબર તો આ પાઠની અંદર આપણે તમારા એક વાક્ય છે એમ ક્યુ છે નકશો છે એ બધું જ આપણે જોઈ શકીશું તો આપણો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત છે જે વારાણસીથી કન્યાકુમારી સુધી ફેલાયેલો તમે જોઈ શકો છો આપણા નેશનલ હાઈવે બરાબર જે બસો આપણે જોયા કે ટોટલ બસો ત્રેવીસ છે એમાં સૌથી લાંબો ધોરીમાર્ગ આપણે જે જોયું કે ભાઈ વારાણસીથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે તો આ નકશામાં પણ તમારે મહત્ત્વના આ સાતમો છે નેશનલ હાઈવે નંબર આઠ છે જે દિલ્હીથી મુંબઈ જાય છે અને ગુજરાતમાંથી પસાર થાય છે તો એ નેશનલ હાઈવે પણ પૂછાય છે તો આપણે સાથે તમારે નકશાને પણ ધ્યાન રાખવાનું છે કેમ કે બોર્ડની પરીક્ષામાં પાંચ માર્ક્સનો નકશો પૂછાય છે અને આ પાઠમાંથી ઘણા પ્રશ્નો નકશામાં આવતા હોય છે ચલો આગળ જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ જે દિલ્હીથી મુંબઈ ગુજરાતમાંથી પસાર થાય છે તમારો એવો પણ પ્રશ્ન આવે છે કે કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાં થઈને પસાર થાય છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ નેશનલ હાઈવે નંબર આઠ બરાબર દિલ્હીથી મુંબઈ જાય છે જે ગુજરાતમાંથી પસાર થાય છે આપણા દેશ ભારતમાં આવેલા ચાર મહાનગર દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નઈને જોડતા ધોરીમાર્ગને સુવર્ણ ચતુર્ભુજ યોજના કહે છે તમારે બે માર્ક્સમાં પ્રશ્ન આવે છે એક માર્ક્સમાં પણ આવે છે કે સુવર્ણ ચતુર્ભુજ યોજના કોને કહેવાય તો તમે લખી શકો ભાઈ આપણા દેશમાં ચાર મહાનગરો દિલ્હી મુંબઈ મુંબઈ કોલકાતા અને ચેન્નાઈને જોડતા જે માર્ગો છે એને સુવર્ણ ચતુર્ભુજ યોજના કહે છે તમે નકશામાં જોઈ શકો છો જે પીળા રંગથી બતાવેલું છે બરાબર ચાર જે આપણા રાજ્યો છે એ ચાર રાજ્યોની બરાબર બોર્ડરોમાંથી એ રાજ્યોમાંથી પસાર થઈને આ હાઈવે પસાર થાય છે અને એને એક્સપ્રેસ હાઈવે પણ કહે છે તમે મુસાફરી કરીએ છીએ આજે આપણે આપણા દેશમાં આ ચાર ચતુર્ભુજ છે એમાં એક્સપ્રેસ હાઈવે જોડવામાં આવ્યો છે જેથી આપણે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકીએ હવે આપણે આપણો બીજો પ્રકાર જોઈએ કે માર્ગ જે આપણો જમીન માર્ગમાં બીજો પ્રકાર છે માર્ગ તો એ પણ તમારે પ્રશ્નમાંથી ઘણા એમસીક્યુ એક વાક્ય અને લોંગ ક્વેશ્ચન પૂછાતું હોય છે તો માર્ગમાં જોઈએ તો વિશ્વમાં લગભગ તેર લાખ કિમી લંબાઈના રેલમાર્ગો આવેલા છે માર્ગોની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડમાં છે આ તમારે પ્રશ્ન પૂછાય છે કે દુનિયામાં માર્ગોની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે તો યુરોપ ખંડમાં સૌથી વધારે માર્ગોની ગીચતા જોવા મળે છે ઉત્તર અમેરિકા રેલમાર્ગનું મોટું નેટવર્ક ધરાવે છે આ પણ એમસીક્યુમાં આવે છે કે દુનિયામાં સૌથી મોટું રેલમાર્ગનું નેટવર્ક ધરાવતો દેશ કયો બ ખંડ કયો તો ઉત્તર અમેરિકા ખંડ છે એમાં સૌથી વધારે રેલ માર્ગોનું નેટવર્ક છે ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી સાત દેશો દેશોને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વમાં જાણીતો આ ખાસ છે બરાબર દુનિયાની અંદર સૌથી વધારે જાણીતો બરાબર ઇન્ટરનેશનલ રેલ માર્ગ હોય તો એ ઓરિએન્ટલ એક્સપ્રેસ છે હવે આપણે તમારે પાંચ માર્ક્સનું એક લોંગ ક્વેશ્ચન પૂછાય છે કે વિશ્વના મહત્વના માર્ગો વિશે ટૂંક નોટ લખો અથવા સવિસ્તાર વિસ્તાર સમજાવો તો વિશ્વના મહત્વના છ રેલમાર્ગો છે એને આપણે જોઈએ તો સૌથી પહેલો છે ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ એમાં આપણે જોઈએ તો યુરોપના ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી સાત દેશોને જોડતો આ રેલમાર્ગ વિશ્વમાં ખૂબ જ જાણીતો છે આપણે આગળ જોઈએ એમ બરાબર આ દુનિયાનો સૌથી જાણીતો અને સૌથી લાંબો રેલમાર્ગ છે બીજો છે ટ્રાન્સ સાયબીરિયન રેલમાર્ગ આ રેલમાર્ગ એશિયાનો સૌથી લાંબો તેમજ મહત્ત્વનો આંતરખેડીય રેલમાર્ગ છે તમારે પ્રશ્ન આવે કે એશિયાખંડનો બરાબર સૌથી લાંબો અને મહત્ત્વનો રેલમાર્ગ કયો તો ટ્રાન્સ સાયબિરિયન રેલમાર્ગ આ રેલમાર્ગ જોઈએ આપણે તો પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વાડી વોસ્ટોક સાથે જોડે છે આ દ્વિમાર્ગી રેલમાર્ગ છે અને તેની લંબાઈ નવ હજાર ત્રણસો અને બત્રીસ કિલોમીટર છે આપણો ત્રીજો પ્રકાર છે કેનેડા પેસેફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વેન્કુવરને પૂર્વ કિનારાના હેલિફેક સાથે આ રેલમાર્ગ જોડે છે અને આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક મહત્ત્વ ઘણું વધારે છે તેની લંબાઈ સાત હજાર પચાસ કિલોમીટર છે આપણો ચોથો મહત્ત્વનો રેલમાર્ગ છે બ્લેનોસ એરિઝ વાલ્પારાઇસમાં રાઈસા રેલમાર્ગ આ રેલમાર્ગ દક્ષિણ અમેરિકામાં આવેલો છે તે આર્જેન્ટિનાના બેનોસ એરિઝને ચીલીના વાલ્પારાઇસા સાથે જોડે છે આ માર્ગ સમુદ્ર સપાટીથી ત્રણ હજાર નવસો સાહીઠ મીટર ઊંચે ઘટ પર પસાર કરી એન્ડિઝ પ્રવાસ શ્રેણીને પણ પાર કરે છે આપણો પાંચમો રેલમાર્ગ છે બેંગ્વેલા રેલમાર્ગ આ રેલમાર્ગ આપણે જોઈએ તો આફ્રિકાના મુખ્ય રેલગો રેલમાર્ગોમાંનો એક છે તે જાંબિયાના તાંબા ક્ષેત્રથી સમુદ્ર કિનારે આવેલા દાસ અસલામ સુધી પહોંચે છે અને આપણો છઠ્ઠો અને છેલ્લો રેલમાર્ગ છે વોટ્સવાના રેલમાર્ગ આ રેલમાર્ગ વોટ્સવાના અને ઝિમ્બાવે થઈને ભૂમિ વૈષ્ટિક મધ્ય આફ્રિકાના દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે તો આતા દુનિયાના મહત્વના રેલમાર્ગો ભારતમાં આપણે વાત કરીએ દુનિયાની વાત કરીએ હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં રેલમાર્ગની શરૂઆત અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી તમારે એક માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાય છે કે ભારતમાં રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો ત્રેપનમાં અને એવું પણ પૂછાય છે ભારતમાં રેલમાર્ગની શરૂઆત ક્યારે અને કયા બે શહેરો વચ્ચે થઈ તો મુંબઈ અને થાણા વચ્ચે સૌથી પહેલાં રેલમાર્ગ શરૂ થયો હતો ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ આપણે જોઈએ તો ચોસઠ હજાર છસો કિલોમીટર છે અને ભારતમાં સાત હજાર એકસો તેત્રીસ રેલવે સ્ટેશનો આવેલા છે આ પણ તમારું મહત્ત્વનો પ્રશ્ન છે કે ભારતમાં કેટલા રેલવે સ્ટેશનો આવેલા છે તો સા સાત હજાર એકસો ને તેત્રીસ ભારતમાં બ્રોડગેજ મીટરગેજ અને નેરોગેજ એમ ત્રણ પ્રકારના રેલ માર્ગો છે તમારો એક માર્ક્સનો પ્રશ્ન આવે છે ભારતના રેલ માર્ગોના પ્રકાર જણાવો તો બ્રોડગેજ ગેજ અને નેરોગેજ ભારતમાં સૌથી સસ્તું રેલ માર્ગ છે આપણે જે પણ જેટલા પણ પ્રકારો જોયા બરાબર હવાઈ હવાઈ પ્રકાર છે પછી આપણે સડક માર્ગ જોયો બરાબર રોપવે જોયો એ બધામાં આપણે જોઈએ તો સૌથી સસ્તું જો કોઈ માધ્યમ હોય તો એ રેલ માર્ગ છે અને લાંબી મુસાફરી માટે આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે અહીંયા તમે નકશામાં જોઈ શકો છો તમારે બોર્ડની પરીક્ષામાં નકશાની અંદર રેલ માર્ગો પણ પૂછાય છે બરાબર અહીંયા આગળ મહત્ત્વના ઘણા છે મુંબઈથી દિલ્હી જતો રેલ માર્ગ છે દિલ્હીથી કલકત્તા જતો કલકત્તાથી ચેન્નાઈ જતો આ બધા રેલ માર્ગો પૂછાતા હોય છે તો આપણે નકશાને પણ ખાસ સમજવું જોઈએ અહીંયા આગળ આપણે આપણા પાઠને પૂરો કરીએ છીએ આજે આપણે આ પાઠની અંદર આપણા મહત્ત્વના જે પરિવહનના પ્રકારો છે એમાં જમીન માર્ગના બે પ્રકારો આપણે સડક માર્ગ અને રેલ માર્ગને જોયો હવે પછીના જે બીજો વિડીયો આવશે એ વિડીયોની અંદર બાકીના પ્રકારો આપણે જોઈશું હું આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે તમને પૂરેપૂરી સમજ પડી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો આભાર થેન્ક્સ